શિયાળાની સિઝન, વિન્ટર સિઝન, વિન્ટર સિઝનમાં થવાવાળી એક મોટી પ્રોબ્લમ જે કે ઉંમરવાળા વ્યક્તિને બહુ વધુ જોવામાં આવે છે, જેને આપણે કહે છે વારંવાર પેશાબ કરવા માટે જવું પડે છે. અને જ્યારે રાત્રે એ લોકો સૂવે છે અને વારંવાર પેશાબ કરવા માટે એ લોકોને ઉઠવું પડે છે, તો નેક્સ્ટ ડે એ લોકોને ફ્રેશ ફીલ નથી થતું. અને પેશાબ વારંવાર તો જાય છે, પણ પેશાબ છૂટથી પણ નથી થતો. બસ તમે એક નાનો સો ઉપાય કરી લેજો. ગમે તે પેશાબથી લગતી સમસ્યા હશે, એ સમસ્યા પણ આ ઉપાયથી દૂર થઈ જશે. ચાહે તમને પેશાબ છૂટતી નથી થતો, વારંવાર પેશાબ જવું પડે છે, પેશાબમાં બળતરા થાય છે, યુટીઆઈની પ્રોબ્લમ છે, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનની પ્રોબ્લમ છે, બધી સમસ્યા દૂર થઈ, કિડનીની ફિલ્ટ્રેશન એટલે સફાઈ સારી રીતે થઈ અને શરીરથી પૂરો વિષાક્ત પદાર્થ પણ બહાર નીકળી જશે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન આલ્ટરનેટિવ મેડિસિન. હવે ઘરગથ્થુ ઉપાય એની માટે જે નંબર વન વસ્તુ છે, એક ચમચી તમને આખા ધાણા લઈ લેવા છે. જે આપણે મસાલામાં યુઝ કરીએ છીએ એ મસાલો તમારા શરીરથી વિષાક્ત પદાર્થને બારે કાઢશે, યુટીઆઈ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનને દૂર કરશે, પેશાબ છૂટથી થશે, વારંવાર જે તમને પેશાબ જવાની સમસ્યા છે એ સમસ્યાને એ અટકાવશે. હવે બીજા નંબરની જે વસ્તુ છે એ છે એક ચમચી બાર્લે સીડ, એટલે જવ જેને આપણે કહીએ છીએ. જવ પણ પેશાબથી લગતી ગમે તેવી પ્રોબ્લમ હશે એને દૂર કરવાની શક્તિ રાખે છે. અને ત્રીજા નંબરની જે વસ્તુ છે, એક ચમચી તમને આમરાનો પાવડર લઈ લેવો છે. આમરા તમારા શરીરથી વિષાક્ત પદાર્થ બહાર કરશે, તમારી એક એક સેલ્સને રિપેર કરી શરીરથી વિષાક્ત પદાર્થ બહાર કાઢી યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનને દૂર કરશે અને તમારી કિડનીની પણ સફાઈ કરશે. અને તમારા પેશાબથી લગતી બધી સમસ્યાને દૂર કરવા માટે આમરા એક ઉત્તમ ઔષધિનું કામ કરે છે. હવે રેમેડી કેમ તૈયાર કરવી, ક્યારે આનું સેવન કરવું, એક ચમચી આખા ધાણા, એક ચમચી તમને આમરાનો પાવડર, એક ચમચી જવ, ત્રણેય વસ્તુને રાત્રે એક ગ્લાસ પાણીના અંદર પલાળી આખી રાત એને પલાળવા દેજો. સવારે એ પાણીના અંદર આ ત્રણેય વસ્તુની મેડિસિનલ પ્રોપર્ટી એની અંદર આવી જશે. હવે લેવાનો સહી તરીકો, જ્યારે તમે ફ્રેશ થઈ જશો તો તમે એ પાણીને ગાળી લેજો અને બેસીને ઘૂંટડો ઘૂંટડો કરીને એ પાણીને પીજો. અને એની પછી એક કલાક બાદ તમે નાસ્તો કરજો. આને તમે નિયમિત પણ કરી શકો છો, કારણ કે પેશાબથી લગતી ગમે તે સમસ્યાને તો એ ઠીક કરશે, પણ સાથે સાથે તમારી કિડનીની સફાઈ કરશે, શરીરથી પૂરા વિષાક્ત પદાર્થને બારે કરશે. અને જે વારંવાર તમને પેશાબ જવાની શિકાયત છે એ 100% એનાથી તમે છુટકારો મેળવી શકો છો. એક વાત તમે હજી ખ્યાલ રાખજો, જે લોકો 6 વાગ્યા પછી, સૂર્યાસ્ત પછી બહુ વધુ પાણી તમે પીઓ છો, એ પાણી સૂર્યાસ્ત પછી તમને પીવું નથી. 2-4 ઘૂંટડા તમે ભોજન કરીને પી લેજો, સૂતી વખતે 2-4 ઘૂંટડા પી લેજો, પણ એમ નહીં કે તમે ગ્લાસ ભરી ભરીને પાણી પીઓ છો. સૂર્યાસ્ત પહેલાં ગમે તેટલું પાણી પી લેજો તો તમને રાત્રે વારંવાર પેશાબ કરવા માટે ઉઠવું નહીં પડે. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે શિયાળામાં વારંવાર પેશાબ જવાની સમસ્યાથી બુજુર્ગ વડીલ આપણા બહુ પરેશાન થઈ જાય છે. એ લોકોને આ વિડીયો બહુ હેલ્પફુલ થશે. યદી વિડીયો પસંદ આવે લાઇક શેર અને કોમેન્ટ્સ કરતાં બિલકુલ ન ચૂકતા. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર.